we cannot say anything. Who and you and me are there? Jara apne pehla me kon chikri chamri na songs vaagta tha tyare tamara na mara jeva jova gya chhe apna parents o bhi jova gya chhe ne balako ne laine ema e ye to hai jode jode balako jode talent evening ma chikri chamri na nacho na chade chhe ema talent ma dance dekha chhe ema body part bahu ne dekha ama apne boom nathi padta aa to saru chhe aa to khulne am kidu chhe ke bhai ame to porn comedy chhe ye loko koi sharam nathi rakhi na to loko su potana ghare let us accept their parents lo aajni tarikh ma balako lo je bhi hoy ghare છુપાઈ છુપાઈને પોતાના મોબાઈલ પર આડાવડા કામો જુએ છે ને આડા છુપાઈ છુપાઈને મોબાઈલ પર શું અત્યારે તો વિધાનસભાને એમાં બધે જોવાય છે આજે બી પેપરમાં આવ્યું છે એટલે આપણે એ બાબતમાં અત્યારે ના પડીએ અત્યારે આપણે એ રીતે પડીએ કે અગર આ રીતે આવું થાય છે તો આપણે એને હશસ કરી છીછી કરીએ એના કરતાં આપણે બેટર છે કે આપણે એને એ રીતે મૂકીએ પોઝિટિવલી મૂકીએ કે ભાઈ આમાંથી આપણને શું લર્નિંગ મળ્યું શું ટીચિંગ મળ્યું અને છોકરાઓને હું અગેન રિપીટ કરું છું કે જે આપણા બાળકો છે એ લોકોને અગર અત્યારથી આપણે સમજ આપશું કારણ કે વેરી નેચરલ જે બેને કહ્યું સાચું કહ્યું કે ભાઈ મારા એજમાં મારા પપ્પા સ્ટ્રિક્ટ હતા મારા બી પપ્પા સ્ટ્રિક્ટ હતા અમને ધમકાવીને રાખતા હતા અને અમે નહોતા જતા અને આજે અમે થેન્કફુલ છીએ કે થેન્ક્સ ટુ ધેમ આજે અમે અહીંયા પહોંચ્યા છીએ પણ જનરેશન ચેન્જ થઈ ગયું છે આજની તારીખમાં અગર તમે છોકરાને ધમકાવશો તો તમે જ્યાં સાંભળ્યું છે ને એ આડાવડા બધા કામો કરે છે ને ભગવાન જાણે શું શું કરે છે એના કરતા હવે કારણ કે ધમકાવાનો જમાનો ગયો છે હવે જમાનો આવે છે સમજાવવાનો કારણ કે આજની તારીખના છોકરાઓને બુદ્ધિ વધારે છે જે મેં પહેલા બી કહ્યું હતું અને અગર એ લોકોને લોજિકલી સમજાવવામાં આવશે કારણ કે ધીસ ઇઝ અ પ્રોસેસ લેટ્સ સે અગર આપણે સેક્સ એડ્યુકેશનની વાત કરીએ છીએ તો એક પ્રોસેસ છે અને એ પ્રોસેસમાંથી બધાને પસાર થવાનું હોય છે હવે એ પ્રોસેસમાંથી એ કેવી રીતે હેલ્ધીલી પસાર થાય પોઝિટિવલી પસાર થાય સમાજને ફાયદો થાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું છે આવું છુપાવો છુપાવો હતી આપણે આટલી મોટી ડિબેટ કરી વચ્ચે પેલું એક કોન્ડોમની એડ હતી એના પર લાંબી લાંબી ડિબેટ ચાલી હતી કશું ના તો પેલા કંપનીને ફાયદો થઈ ગયો એવું તો ગ્રાઉન્ડની ડિબેટ કરશું અગર તમને મને જોઈએ છે તો જે ચાર છોકરાઓ છે આઈ એમ શ્યોર પેરેન્ટ્સ સમજીને પેરેન્ટિંગનું કામ કરશે આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ધેટ પણ ચાર છોકરાઓ બી પાછા છુપાઈ છુપાઈને જોવા જશે આપણે જોઈએ એટલે કમિંગ બેક ટુ લેટ અસ પુટ ઇટ ઇન સચ અ વે કે એવું ક્લિયરલી દેખાય કે ભાઈ આ એક મૂવી છે ઇટ હેઝ ટુ બી સીન ફ્રોમ ધ મૂવી પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ વોટ ઇઝ ધ લર્નિંગ્સ ધેટ ગો બિહાઇન્ડ ઇટ રુઝાનજી જો બધાની મેન્ટેલિટી એટલી પોઝિટિવ હોત તો આપણે આ ચર્ચા કરવાનો કોઈ વિષય જ ના બન્યો હોત બીકોઝ ઓફ ધ મેન્ટેલિટી કારણ કે મેન્ટેલિટી બધાની અલગ અલગ છે એટલે તો ટ્રાય કરી છે કે આપણે ડિસ્કસ કરશું એટલે ચાર લોકો આપણને સમજી રહ્યા છે એટલું એ લોકોના આપણા થોટ્સ આવી રહ્યા છે કે જેમ કે પેરેન્ટ્સ સમજે છે તો પેરેન્ટ્સ નો થોટ આવે છે બાળક સમજે તો એ બી સમજે છે કે ઓકે હું લેટ મી બી મેચ્યોર કારણ કે એટલું યાદ રાખજો કે હંમેશા બધા બાળકોને પોતાની એજ કરતા મોટું બનવું હોય એક વિડીયો પછી અમારા જે મોટાને નાનું દેખાવું હોય એ અલગ સ્ટોરી છે પણ બધાને એટલે જ્યારે આપણે બાળકને ઓન મેચ્યોરિટી લેવલ સમજાવીશું એ 100% સમજશે અને અગર અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તો આ મેચ્યોરિટી લેવલ એવી સમજશે કે ઓકે ધીસ ઇઝ ધ મૂવી ઇટ હેઝ ટુ બી ટેકન ફ્રોમ ધેટ વ્યૂ અને ઇટ કેનોટ બી આનાથી આપણે શીખવાનું છે પણ એનો મિસયુઝ નથી કરવાનો ધીસ ઇઝ વોટ ધ મેસેજ